नमस्कार। आदर्श एजुकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 10। सत्तरमो क्वेश्चन छे, अल्कोहल अने ग्लूकोज जेवा संयोजनों हाइड्रोजन धरावे छे, परंतु तेओ एसिडनी माफक वर्गीकृत थता नथी, ते साबित करवा माटेनी एक प्रवृत्ति वर्णवो। मित्रों, आल्कोहोल एटले इथेनॉल, तेनुं अणुसूत्र छे C2H5OH। ग्लूकोजनुं अणुसूत्र छे C6H12O6। आ बंने संयोजनो एवा छे કે જેની અંદર હાઇડ્રોજન હોવા છતાં, આ હાઇડ્રોજન છે બંનેની અંદર, છતાં તેઓ એસિડ તરીકે વર્તતા નથી। મિત્રો, એક આહર્નિયસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની વ્યાખ્યા આપેલી હતી। એ વ્યાખ્યા આવી હતી, એસિડ એવું સંયોજન છે જે આયનીકરણથી H+ આયન મુક્ત કરે છે। બેઝ એવું સંયોજન છે જે આયનીકરણથી OH- આયન મુક્ત કરે છે। આ વ્યાખ્યાને આધારે એવું કહી શકાય કે એસિડ તરીકેનો ગુણધર્મ તો જ ધરાવે કે જેનું આયનીકરણથી H+ આયન મુક્ત થતો હોય। બેઝ તરીકેનો ગુણધર્મ તો જ ધરાવે કે જે સંયોજનના આયનીકરણથી OH- આયન મુક્ત થતો હોય। મિત્રો, HClનું આયનીકરણ કરવામાં આવે તો H+ અને Cl- આયન મુક્ત થાય છે। H+ આયન છે એ એસિડ તરીકેના ગુણધર્મ માટે જવાબદાર છે, અને H+ આયનને લીધે જ આમાંથી વિદ્યુતનું વહન શક્ય બને છે। આ આયનોને લીધે જ વિદ્યુતનું વહન શક્ય હોય છે। એવી જ રીતે NaOHનું આયનીકરણ કરવામાં આવે તો Na+ અને OH- આયનો મુક્ત થાય છે। આ OH- આયનને લીધે જ NaOH છે એ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે, અને આવા OH- આયનને લીધે જ આ પદાર્થમાંથી વિદ્યુતનું વહન શક્ય બનતું હોય છે। અહીં આલ્કોહોલ એટલે કે ઇથેનોલ C2H5OH અને ગ્લુકોઝ C6H12O6, એની અંદર હાઇડ્રોજન હોવા છતાં આ બંને સંયોજનોનું આયનીકરણ થતું નથી। પરિણામે એમાં H+ આયનો મુક્ત થતા નથી। હવે H+ આયન મુક્ત થતા નથી તો આહર્નિયસના સિદ્ધાંત મુજબ આ બંનેને એસિડ તરીકે ગણી શકાય નહીં। ઇથેનોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવતા નથી, અને આવા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, કારણ કે વિદ્યુત પ્રવાહના વહન માટે આયનો જવાબદાર હોય છે। અહીં આયનો છે એ મુક્ત થતા નથી। સત્તરમા ક્વેશ્ચનના જવાબ ઉપર જઈએ છીએ। આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિ વર્ણવો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો। હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ લો। પ્રથમ દ્રાવણ તરીકે આપણે આલ્કોહોલ લઈશું, ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ લઈ અવલોકન નોંધો। પ્રથમ ઇથેનોલ લઈ અવલોકનો નોંધશું, ત્યારબાદ દ્રાવણ તરીકે ગ્લુકોઝનું દ્રાવણ લઈ અવલોકનો નોંધ કરશું। અહીં બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી। જ્યારે એસિડના દ્રાવણમાં H+ આયનો મુક્ત થતા હોવાથી
તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન હોવા છતાં તેનું એસિડ શ્રેણીમાં વર્ગીકૃત થતું નથી. એટલે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં એને એસિડ તરીકે ગણી શકાતા નથી. અઢારમું ક્વેશ્ચન, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? આગળના પ્રશ્નમાં આપણે ભણી ગયા કે વિદ્યુતના વહન માટે આયનો હોવા જોઈએ. નિસ્યંદિત પાણીની અંદર વિદ્યુતના વહન માટે આયનો હોતા નથી. જ્યારે વરસાદના પાણીની અંદર એસિડ જેવી અશુદ્ધિઓ ભળતી હોય છે અને આ એસિડ છે એ પાણીમાં ઓગળે છે, આયનો મુક્ત કરે છે. આમ વરસાદના પાણીમાં આયનો હોવાથી વિદ્યુતનું વહન થઈ શકે છે, જ્યારે નિસ્યંદિત પાણી છે વિદ્યુતનું વહન કરી શકતું નથી. જવાબ ઉપર જોઈએ છીએ. નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર હોય છે. નિસ્યંદિત પાણીની અંદર આયનો હોતા નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવતું હોય છે, જે પાણીમાં ઓગળે છે અને આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદના પાણીમાં આયનો હોવાથી તેમાં વિદ્યુતનું વહન જોવા મળે છે. ઓગણીસમો ક્વેશ્ચન છે, એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તુણક દર્શાવતા નથી? આગળ આપણે ભણી ગયા કે એસિડિક વર્તુણક માટે H+ આયનો જવાબદાર હોય છે. પાણીની ગેરહાજરીમાં એસિડમાં H+ આયનો હોતા નથી. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ છે એસિડિક વર્તુણક દર્શાવતા નથી. જવાબ ઉપર જઈએ છીએ. પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તુણક માટે H+ આયનો જવાબદાર હોય છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્તુણક દર્શાવતા નથી. વીસમું ક્વેશ્ચન છે, એસિડિક અને બેઝિક વર્તુણક માટે જવાબદાર આયનો જણાવો. એસિડિક અને બેઝિક વર્તુણક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. મિત્રો, આહારનિયસ નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું હતું કે એસિડ માટે H+ આયન અને બેઝ માટે OH- આયન જવાબદાર હોય છે. ત્યારબાદ આહારનિયસ પછી બ્રોસ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકે પ્રોટોનના હેરફેર માટેનો સિદ્ધાંત આપ્યો. આહારનિયસના સિદ્ધાંતની અંદર મર્યાદા રહી જતી હતી. એ મર્યાદા એવી હતી કે H+ છે ને અસ્થાયી છે, એ સમજી શકે જ નહીં. એ તરત જ દ્રાવકના અણુ સાથે પ્રક્રિયા કરે, દ્રાવક એટલે કે પાણીના અણુ સાથે, અને H3O+ આયન બનાવી નાખતા હતા. આમ એસિડ માટે H3O+ આયન જવાબદાર છે અને બેઝ માટે OH- આયન જવાબદાર છે. જે આહારનિયસના સિદ્ધાંતની ત્રુટિ હતી, એ ત્રુટિ બ્રોસ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતની અંદર દૂર થઈ રહી છે. અને બ્રોસ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતને પ્રોટોન વિનિમયના ફેરફાર તરીકે ઓળખવામાં આવ્યો અને એ સિદ્ધાંત છે એ તદ્દન સાચો હતો. અહીં H+ સમજી શકતો નહોતો, અસ્થાયી હતો. એસિડિક વર્તુણક માટે H+ આયન જવાબદાર હતો, એ તરત જ પાણીના અણુ સાથે, દ્રાવકના અણુ સાથે પ્રક્રિયા કરી લેતો હતો અને H3O+ આયન બની જતા હતા.
આમ એસિડિકતા માટે H3O પ્લસ આયન જવાબદાર છે અને બેઝિકતા માટે OH માઇનસ આયન જવાબદાર હોય છે. વીસમા ક્વેશ્ચનના જવાબ ઉપર જઈએ છીએ. એસિડિક અને બેઝિક વર્તુણક માટે જવાબદાર આયનો જણાવો. એસિડિક વર્તુણક માટે H પ્લસ આયન અથવા H3O પ્લસ આયન અને બેઝિક વર્તુણક માટે OH માઇનસ આયન જવાબદાર હોય છે. એમાંનેમાં એસિડિક અને બેઝિક વર્તુણક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. એટલે કે એસિડની પાણી સાથેની પ્રક્રિયા અને બેઝની પાણી સાથેની પ્રક્રિયા સમજાવવાની થશે. એસિડની પાણી સાથે, એસિડ એટલે HCl, એની પાણી એટલે કે H2O સાથેની પ્રક્રિયાથી અહીંયા Cl માઇનસ આયન છૂટવો પડશે. આ એક H પ્લસ છે, પાણી દ્રાવકના અણુ સાથે જોઈન્ટ થઈ જશે. આ HClની અંદર જે H હતો ને એ H પ્લસ સ્વરૂપે હતો, એ તરત જ પાણી એટલે કે દ્રાવક H2O સાથે જોઈન્ટ થઈ જશે અને બની જશે H3O પ્લસ. નિપજ તરીકે મળશે મિત્રો Cl માઇનસ વત્તા H3O પ્લસ. આમ HClના જલીય દ્રાવણમાં H પ્લસ આયન ઉત્પન્ન થતો હોવાથી HCl એસિડ છે એમ કહેવાય. એવી જ રીતે NaOHના જલીય દ્રાવણમાં, NaOHના જલીય દ્રાવણનું જ્યારે આયનીકરણ થાય છે ત્યારે Na પ્લસ અને OH માઇનસ આયન મુક્ત થતો હોય છે. આમ NaOHના જલીય દ્રાવણમાં OH માઇનસ આયન ઉત્પન્ન થતો હોવાથી NaOH છે એ બેઝ છે એમ કહેવાય. એકવીસમો ક્વેશ્ચન છે, શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? તમારે કહેવાનું થશે કે બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. ના, એમાંનેમાં પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે. આપણે ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ આલ્કલી બેઝ. જ્યારે આલ્કલી બેઝ બોલીએ ત્યારે એ બેઝ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. હવે આલ્કલી બેઝના ગુણધર્મો અને એના ઉદાહરણો આપવાના થશે. બેઝના ગુણધર્મો એવા છે, એને સ્પર્શ કરવામાં આવે તો એ સાબુ જેવા ચીકણા હોય છે. એને હોય છે ને મિત્રો, એ પ્રયોગશાળાની અંદર તમે જોઈ શકો છો, એ દ્રાવણ સ્વરૂપે હોય છે. બેઝ એને સ્પર્શ કરો ને તો એ સાબુ જેવો ચીકણો લાગે છે. એને સ્વાદે તુરા હોય છે. જો એને મુખની અંદર લઈને ટેસ્ટ કરવામાં આવે તેનો સ્વાદ છે એ તુરો લાગે છે અને સારીય હોય છે. આપણે એમ કહીએ છીએ કે મીઠું છે એ સાર છે, એમ અહીંયા બેઝ છે એ પણ સારીય હોય છે. આમ બેઝના ગુણધર્મો એવા થયા, સાબુ જેવા ચીકણા છે, સ્વાદે તુરા છે અને સારીય હોય છે. ઉદાહરણ તરીકે બેઝના નામ આપવા હોય તો NaOH અને KOH. બાવીસમો ક્વેશ્ચન, મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો. કોઈ પણ જગ્યાએ મંદ શબ્દ આવે ને મિત્રો, એટલે એની સાંદ્રતા ઘટાડવા માટેની વાત થાય. સાંદ્રતા ક્યારે ઘટે? તો કે એની અંદર પાણી ઉમેરો ને તો એની સાંદ્રતા ઘટે. એસિડની સાંદ્રતા માટે H પ્લસ આયન જવાબદાર છે કે H3O પ્લસ આયન જવાબદાર હોય છે? જ્યારે બેઝની સાંદ્રતા માટે OH માઇનસ આયન જવાબદાર હોય છે. જ્યારે એસિડ અને બેઝની અંદર પાણી ઉમેરવામાં આવે તો એની સાંદ્રતા એટલે કે H પ્લસ આયન અને OH માઇનસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બાવીસમો ક્વેશ્ચન છે, મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો. જવાબ ઉપર આપણે જઈએ છીએ. એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદ દીઠ આયનો એટલે કે H3O પ્લસ અથવા OH માઇનસની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન કહે છે.
અને આવા એસિડ અને બેઝને મંદીકૃત એસિડ કે બેઝ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સાંદ્ર HNO3, નાઇટ્રિક એસિડ કે સાંદ્ર H2SO4, સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ધીમે ધીમે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 કે સાંદ્ર H2SO4ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બનતું હોય છે. 23મો ક્વેશ્ચન, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? કોઈ પણ સંયોજનને મંદ કરવું હોય તો એ સંયોજનમાં પાણી ઉમેરવામાં આવે તો મંદન કરી શકાય છે. સાંદ્ર એસિડમાં જો પાણી ઉમેરવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ જે ઉષ્મા છે એ મિશ્રણની બહાર તરફ ઉછળી શકે છે અને દાઝી જવાની શક્યતા રહે છે. એટલા માટે સાંદ્ર એસિડમાં પાણી ઉમેરીને મંદ કરવાને બદલે પાણીની અંદર ધીમે ધીમે સાંદ્ર એસિડ ઉમેરવામાં આવે છે અને હલાવવામાં આવતું હોય છે. આથી ઉત્પન્ન થતી ઉષ્મા એ સમગ્ર પાણીની અંદર પ્રસરી જાય છે અને કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. જવાબ ઉપર જઈએ છીએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. દાઝી જવાની શક્યતા રહેતી હોય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ધીમે ધીમે ઉમેરી સતત હલાવતા રહેવાથી ઉત્પન્ન થતી ઉષ્મા એ સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે, પરિણામે કોઈ હાનિ થતી નથી. 24મો પ્રશ્ન છે, રસાયણોની બોટલના લેબલ પરના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો. અહીંયા પ્રથમ ચેતવણી ચિહ્ન દર્શાવેલું છે ચોકડી, એ નુકસાનકારક માટે દર્શાવી શકાય. સળગતો પદાર્થ દર્શાવેલો છે સેકન્ડ આકૃતિમાં, જે જ્વલનશીલ પદાર્થ છે. ત્રીજી આકૃતિમાં હાથ ઉપર કોઈ વસ્તુ પડી રહી છે, પદાર્થ પડી રહ્યો છે, એ દાહકતાની નિશાની છે. ચોથી આકૃતિની અંદર એ રેડિયો સક્રિય પદાર્થ માટેની સંજ્ઞા દર્શાવેલી છે. પાંચમી આકૃતિની અંદર વિષાણુ માટેની સંજ્ઞા છે. છઠ્ઠી આકૃતિની અંદર સ્ફોટક પદાર્થ દર્શાવવા માટેની સંજ્ઞા છે. સાતમી આકૃતિની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ માટેની સંજ્ઞા દર્શાવેલી છે. આઠમી આકૃતિની અંદર એ હાથ ઉપર ફરીથી એસિડ પડી રહ્યો છે, સાંદ્ર એસિડ અથવા સાંદ્ર બેઝ, જે એ સાંદ્ર એસિડ કે સાંદ્ર બેઝનું સૂચન કરે છે. 2.8 અભ્યાસ કરીએ. આ પ્રવૃત્તિ એવી છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવો, એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવી બીકરની અંદર પ્રથમ મંદ એસિડનું દ્રાવણ લેવામાં આવે છે, પછી મંદ બેઝનું દ્રાવણ લેવામાં આવે છે અને એમાં વિદ્યુતની હાજરી ચકાસવાની થતી હોય છે. આપણે આગળ ભણી ગયા છીએ કે એસિડ વિદ્યુતનું વહન તો જ થઈ શકે, આયનો વડે થાય છે. એસિડમાં H+ આયન હોય છે, બેઝની અંદર વિદ્યુતના વહન માટે OH- આયન જવાબદાર હોય છે. પ્રથમ બીકરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેશું.
આ વખતે સ્વિચ દબાવી લેમ્પનું અવલોકન કરશું. લેમ્પ પ્રકાશિત થાય છે કારણ કે એસિડનું આયનીકરણ થશે અને એચ પ્લસ આયન છૂટો પડશે. એચ પ્લસ આયન છે એના દ્વારા જ આયનો વડે જ વિદ્યુતનું વહન શક્ય બને છે અને લેમ્પ પ્રકાશિત થતો હોય છે. એ જ રીતે બીકરમાંના દ્રાવણમાં હવે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ભરશું. આ વખતે સ્વિચ દબાવી લેમ્પનું અવલોકન કરશું તો પણ લેમ્પ પ્રકાશિત થશે કારણ કે અહીં પણ એચ પ્લસ આયનો મુક્ત થાય છે. હવે બીકરમાંના દ્રાવણની અંદર ગ્લુકોઝનું દ્રાવણ લેશું. આ વખતે સ્વિચ દબાવી લેમ્પનું અવલોકન કરશું. લેમ્પ પ્રકાશિત થતો નથી. ગ્લુકોઝ જેવા સંયોજનો છે એની અંદર હાઇડ્રોજન હોવા છતાં એનું ગ્લુકોઝ સંયોજનો છે એનું આયનીકરણ થતું નથી, એટલે કે એચ પ્લસ આયન છે મુક્ત થતા નથી. માટે આ વખતે છે એચ પ્લસ કે ઓ એચ માઇનસ આયનો મુક્ત થતા ન હોવાથી લેમ્પ પ્રકાશિત થતો નથી. હવે બીકરમાંના દ્રાવણમાં આલ્કોહોલનું દ્રાવણ, આલ્કોહોલ એટલે કે સી ટુ એચ ફાઇવ ઓ એચ, જેને આપણે બોલીએ છીએ ઇથેનોલ. આ ઇથેનોલનું દ્રાવણ ભરવામાં આવે છે. ઇથેનોલની અંદર હાઇડ્રોજન હોવા છતાં આ જે સંયોજન છે એનું આયનીકરણ શક્ય નથી, તેથી એચ પ્લસ આયનો મુક્ત થતા નથી. એચ પ્લસ આયનો મુક્ત થતા ન હોવાથી વિદ્યુતનું વહન શક્ય બનતું નથી. આ વખતે પણ લેમ્પ પ્રકાશિત થતો નથી. હવે બીકરમાંના દ્રાવણમાં એનએઓએચનું દ્રાવણ ભરવામાં આવે છે. એનએઓએચનું આયનીકરણ શક્ય બને છે અને તરત જ એનએ પ્લસ અને ઓએચ માઇનસ આયનમાં ફેરવાઈ જાય છે. આ ઓએચ માઇનસ આયન છે ને જેને લીધે જ વિદ્યુતનું વહન શક્ય બનતું હોય છે. આ વખતે પણ લેમ્પ છે એ પ્રકાશિત થતો હોય છે. હવે બીકરમાંના દ્રાવણની અંદર સીએઓએચ ટ્વાઇસનું દ્રાવણ ભરવામાં આવે છે. આ પણ એક પ્રકારનો બેઝ છે. એનું આયનીકરણ કરવામાં આવે તો પણ ઓએચ માઇનસ આયન મુક્ત થાય છે. ઓએચ માઇનસ આયનની હાજરીને લીધે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય છે. આ વખતે પણ લેમ્પ પ્રકાશિત થતો હોય છે. આમ એસિડિક ગુણધર્મ માટે એચ પ્લસ આયન અને બેઝિક ગુણધર્મ માટે ઓએચ માઇનસ આયન જવાબદાર હોય છે. પુસ્તકની પ્રવૃત્તિ 2.9નો અભ્યાસ કરીએ. આ પ્રવૃત્તિમાં એવું ભણવાનું છે કે શુષ્ક HCl એટલે કે સૂકો હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક નથી, પરંતુ HCLનું જલીય દ્રાવણ છે એ એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે. મિત્રો, એક કસનળીની અંદર સોડિયમ ક્લોરાઇડ લીધેલો છે. એ કસનળીની અંદર ઉપરથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એમાં ઉમેરવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl વત્તા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. સોડિયમ સલ્ફેટ અને આ Na2SO4, આ Na છે SO4 સાથે જોઈન્ટ થશે વત્તા HCl નિપજ તરીકે મળશે. આ જે HCl છે શુષ્ક HCl છે. અહીંયા એ જે HCl નીકળી રહ્યો છે એ કસનળીના ઉપરના ભાગ ઉપરથી ત્યાં ભીનું ભૂરું લીટમસપત્ર કે લાલ લીટમસપત્ર રાખવામાં આવે તો એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એસિડ છે એ ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે, પણ અહીંયા ભૂરા લીટમસ પેપર ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી કારણ કે શુષ્ક HCl છે એ એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી. હવે HCLના જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એટલે H2O, HCl વત્તા H2O. મિત્રો, જ્યારે HCl વત્તા H2O કરો છો ત્યારે Cl માઇનસ આયન છૂટું પડે છે. HCLની અંદર એક H પ્લસ આયન છે, એ તરત જ પાણીના અણુ સાથે દ્રાવકના અણુ સાથે પ્રક્રિયા કરશે અને H3O પ્લસ આયન ઉત્પન્ન કરી નાખશે. આ HCLના જલીય દ્રાવણની અંદર ભૂરું લીટમસ પેપર નાખવામાં આવે તો અહીં લાલ બને છે, જે એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે. આના ઉપરથી એવું કહી શકાય કે શુષ્ક HCl એસિડિક નથી,
પરંતુ એચસીએલનું જલીય દ્રાવણ છે એ એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે. પુસ્તકની પ્રવૃત્તિ 2.10નો અભ્યાસ કરીએ. આ પ્રવૃત્તિ એવી છે કે પાણીને એસિડ અથવા બેઝ સાથે મિશ્ર કરવું. મિત્રો, એસિડ વત્તા પાણી કે બેઝ વત્તા પાણી એની અસર તપાસવાની થશે. એક બીકરની અંદર 100 ml પાણી લેવાનું છે. તેમાં થોડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરી ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. ત્યારબાદ બીકરના તળિયે સ્પર્શ કરવાનો થશે. શું બીકરના તાપમાનમાં ફેરફાર થાય છે? તમે જોશો કે બીકર છે એ નીચેથી સ્પર્શ કરવામાં આવે તો ગરમ લાગશે, કારણ કે જ્યારે પાણી વધતા સાંદ્ર H2SO4 કરવામાં આવે છે ત્યારે ઉષ્મા છૂટી પડે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી કસનળી છે કે બીકર છે એને નીચેથી સ્પર્શ કરવામાં આવે તો એ ગરમ લાગે છે. એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો એની સાંદ્રતામાં હંમેશા ઘટાડો થતો હોય છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણાય. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.